દીવના ગાંધીપુરા સ્થિત હોટેલ કૃષ્ણ એમ્યુઝમેન્ટ પાર્ક નો કોર્ટની લાંબી પ્રક્રિયા બાદ ચુકાદો આવતા દીવ કલેક્ટર હેમંતકુમારના આદેશથી ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર અપૂર્વ શર્મા અને ટીમ દ્વારા હોટેલ કૃષ્ણ પાર્ક નો કબજો હાથમાં લેવામાં આવ્યો હતો. દીવ ખાતે ગાંધીપુરા વિસ્તારમાં કૃષ્ણ એમ્યુઝમેન્ટ પાર્ક એન્ડ નર્સરી પ્રાઇવેટ લિમિટેડને 1999માં 33 વર્ષના લીઝ પર કુલ 782 સ્ક્વેર ફીટ મીટર જમીન આપવામાં આવી હતી, જેમાં માત્ર બાર એન્ડ રેસ્ટોરન્ટ તેમજ એન્ટરટેનમેન્ટ સેન્ટર કરવાની પરવાનગી હતી. સમય જતા હોટેલ કૃષ્ણ પાર્કના સંચાલકો દ્વારા બાજુમાં જ આવેલ કુદરતી તળાવ તેમજ સરકારી જમીન પર પેશકદમી કરી 55,945 સ્ક્વેર મીટર કરોડોની જમીન પોતાના કબજા હેઠળ લઈ ગેરકાયદેસર રીતે રૂમો બનાવી પર્યટકોને ભાડે આપી આવકનું સાધન ચાલુ કરાયું હતું, જે બાબતે પ્રશાસનને લાલાક કરી કાર્યવાહી હાથ ધરતા ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર અપૂર્વ શર્મા દ્વારા 4 ઓક્ટોબર 2017 ના રોજ અતિક્રમણ કરી સરકારી જમીન પર દીવ પ્રશાસન દ્વારા કબજો હાથ ધરી લીઝ પર આપેલ 782 સ્ક્વેર ફીટ મીટરનો જમીનનો ઉપયોગ કરવા જણાવાયું હતું. આ કાર્યવાહી બાદ હોટેલ કૃષ્ણ એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલક રાજકોટના સુરેશભાઈ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ કોર્ટમાં જતા સ્ટે મેળવ્યો હતો. ત્યારબાદ દીવ પ્રશાસન દ્વારા કોર્ટમાં લડવા માટે સ્પેશિયલ વકીલ હરીશ દેસાઈની નિયુક્તિ કરાતા 1.5 વર્ષે ચાલેલ કેસમાં વકીલ હરીશ દેસાઈની ધારદાર દલીલો બાદ નામદાર કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે આ કેસ આ કોર્ટમાં ન ચાલી શકે, કારણ કે આ કેસ જ્યુરિડિકેશનનો કેસ નથી, જેથી સ્ટે હટી જતા દીવ કલેક્ટર હેમંતકુમારના માર્ગદર્શનમાં ગતરોજ બપોરના સમયે ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર અપૂર્વ શર્મા, મામલતદાર ચંદ્રહાસ વાઝા, દીવ ટુરિઝમ વિભાગ અધિકારી હિતેન્દ્ર બામણીયા, અવલ કારકુન રામજીભાઈ બામણીયા, તલાતી સતીશ સોલંકી પોલીસ કાફલા સાથે પહોંચી અને 782 સ્ક્વેર મીટર જમીન પર કબજો મેળવ્યો હતો. આ કબજો મેળવ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર કમ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ટુરિઝમ ડોક્ટર અપૂર્વ શર્માએ જણાવ્યું હતું કે કબજો મેળવેલ જગ્યા પર આજથી ટુરિઝમ વિભાગ કાર્યાલય કાર્યરત થશે, કારણ કે હાલ ટુરિઝમ વિભાગ કાર્યાલય જે તે સ્થળે છે ત્યાં કોમેનાડ એટલે કે સી ફેસ ડેવલપમેન્ટ ભવિષ્યમાં થવાનું છે. મીનાક્ષી ગઢવી, આઝાદ ન્યૂઝ, દીવ.